પ્રગતિ ઓનલાઈન ક્લાસીસની વિડિયો લેક્ચર સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. તો આજનો આપણો સબ્જેક્ટ છે સાયન્સ અને ટેકનોલોજી, કે જેમાં આપણે ગયા વખતે ચેપ્ટર નંબર 15 આપણું પર્યાવરણ આપણે સ્ટાર્ટ કરી દીધું હતું. હવે ચેપ્ટર નંબર 15માં આજનો આપણો આ બીજો લેક્ચર છે. તો આજના લેક્ચરમાં આપણો સૌથી પહેલો એલો ટોપિક છે આહાર શૃંખલા, કે જેને કહેવાય છે ફૂડ ચેઇન. સમજવામાં સૌ સિમ્પલ એવો ટોપિક છે મિત્રો, અને તરત ઝડપથી યાદ રહી જાય એવો છે. આપણા પૃથ્વી ઉપર જેટલા બધા સજીવો છે, આ બધા સજીવો ખોરાક માટે ક્યાંક ને ક્યાંક ભાગા ભાગી દોડા દોડી કરે છે અને કોઈક ને કોઈક રીતે ખોરાક મેળવે છે, અને પછી એ ખોરાક દ્વારા પોતાનું જીવન ચલાવે છે. આપણને બધાને ખબર છે, આપણે તે સાંજ પડે મહેનત કરવી પડે ત્રણ ટાઈમના રોટલા માટે થઈને, એવી રીતે કૂતરું તે દિવસભર રખડશે બે રોટલી મેળવવા માટે કે બિસ્કિટ મેળવવા માટે. એવી રીતના તે જંગલનો રાજા સિંહ તે આખો દિવસ ક્યાંક ને ક્યાંક જંગલમાં આટા મારશે પોતે પોતાનો શિકાર શોધવા માટે, પોતાની ભૂખ મટાડવા માટે થઈને. તો આમ એવી રીતે પૃથ્વી ઉપર એક નિયમ છે કે દરેકે દરેક સજીવ કોઈક ને કોઈક રીતે પોતાનું જીવન ચલાવવા માટે, જીવન ચાલુ રાખવા માટે થઈને ખોરાક મેળવે છે. અને ખોરાક અત્ર તત્ર સર્વત્ર કંઈક ને કોઈક રીતે મેળવે છે. કોઈ પ્રાણી ધારો કે શાકાહારી હોય તો ઘાસ શાકભાજી ફળ ફૂલ આનો ઉપયોગ કરશે, કોઈ માંસાહારી હશે તો એવી રીતના બીજા પ્રાણીના માંસનો ઉપયોગ કરશે. પણ આ બધામાં બધા સજીવનો મુખ્ય આધાર તો આપણે વાત કઈ રીતે જ શું છે, ઉત્પાદકો એટલે કે વનસ્પતિઓ. એક સિમ્પલ એક્ઝામ્પલ દ્વારા સમજીએ. ધારો કે વનસ્પતિ એટલે કે અહીંયા આપણી પાસે ઘાસ છે, તો ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરશે? ફોર એક્ઝામ્પલ તીડ છે, કે ઘાસનો ખોરાક તરીકે ઉપયોગ છે તીડ કરે છે. દેખીતી વસ્તુ છે, ઘાસને ખોરાક તરીકે કોણ ઉપયોગ કરે? તીડ. તો એ તીડનો ખોરાક તરીકે વળી પાછો કોણ ઉપયોગ કરે? તો કે તીડનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે ઉંદર. હવે ઉંદરનો વળી પાછો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે? તો કે ઉંદરનો ખોરાક તરીકે ઉપયોગ કરશે સાપ. સાપનો ખોરાક તરીકે કોણ ઉપયોગ કરશે? તો કે સમડી. તો જો મિત્રો, અહીંયા આખે આખી એક ચેઇન બની, જોયું તમે કે એક સજીવનો ખોરાક તરીકે બીજો સજીવ ઉપયોગ કરે છે, બીજા સજીવનો ખોરાક તરીકે ત્રીજો સજીવ ઉપયોગ કરે છે. એટલે એના કારણોસર આખે આખી એક આ ચેઇન બની છે, કે જેને આપણે ફૂડ ચેઇન ટૂંકમાં આહાર શૃંખલા કહીએ છીએ. શૃંખલાનો મતલબ જ સાંકળ થાય. શૃંખલામાં એક સજીવ ખોરાક માટે બીજા કોઈ એક સજીવ ઉપર આધાર રાખતો હોય તો એને આપણે ફૂડ ચેઇન કહીએ છીએ. હવે આ જે પૂરેપૂરી ફૂડ ચેઇન મેં તમારી સામે મૂકેલી છે એમાં કેટલા સજીવો છે આપણે જો ગણતરી કરીએ તો સૌથી પહેલાં એટલે ઘાસ હતું, એના ઉપર આધાર રાખનાર તીડ હતું, એના ઉપર આધાર રાખનાર ઉંદર હતો, એના ઉપર આધાર રાખનાર સાપ, અને એના ઉપર આધાર રાખનાર સમડી. તો આપણે કુલ ગણતરી કરીએ તો 5 સજીવો છે આ આહાર શૃંખલામાં, અને 5-5 સજીવોને આ આહાર શૃંખલાના પોષક સ્તર કહેવાય. એક માર્કમાં પૂછાઈ શકે તેવો પ્રશ્ન કે આહાર શૃંખલા સાથે સંકળાયેલા સજીવોને પોષક સ્તર કહેવાય. એટલે આ પોષક સ્તર વિશે આપણે હવે ડિટેલમાં ચર્ચા કરીશું, અને એની ડિટેલમાં ચર્ચા દ્વારા અત્યારે આપણે ઉર્જા શું છે, એનું વહન શું છે, તે બધી રીતે આપણે સમજૂતી મેળવશું. પણ અત્યારે હાલ પૂરતું આપણે આહાર શૃંખલાને જ તે ફોકસમાં રાખી, કે આહાર શૃંખલા, ફરીથી અગેઇન કહું છું કે આહાર શૃંખલા એટલે કે જ્યારે એક સજીવ ખોરાક માટે બીજા કોઈ એક સજીવ ઉપર આધાર રાખતો હોય અને એના કારણે એક સાંકળ જેવી જે રચના તૈયાર થાય છે એને આપણે આહાર શૃંખલા કહીએ છીએ. આહાર શૃંખલામાં દરેકે દરેક સજીવો દ્વારા બનતી કડી છે એને આપણે પોષક સ્તર કહીએ છીએ. બરાબર છે મિત્રો? તો હવે આના ઉપરથી જ આપણે બીજા કન્સેપ્ટ ઉપર જવાનું છે જેનું નામ છે આહાર ઝાડ. શું કીધું મિત્રો મેં? આહાર ઝાડ. જો આહાર શૃંખલા અને આહાર ઝાડ બે શબ્દ લગભગ સરખા જેવા દેખાય છે, પણ બે વચ્ચે ઘણો બધો ડિફરન્સ છે. કુદરતમાં ખરેખર નિવસન તંત્રમાં ક્યાંય આહાર શૃંખલા તમને ન જોવા મળે, ખરેખર આહાર ઝાડ હોય. આહાર શૃંખલા છે એ સાદું સ્વરૂપ છે, પણ આહાર ઝાડ છે બહુ કોમ્પ્લિકેટેડ સ્વરૂપ છે. આપણે આ વસ્તુ ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણી પાસે ઉત્પાદકો તરીકે અગેઇન વળી પાછા કોણ છે? તો કે ઘાસ જ છે. હવે ઘાસનો ખોરાક તરીકે ખાલી તીડ જ ઉપયોગ નથી કરતો. જોજો, ઘાસને ખોરાક તરીકે શું ખાલી તીડ જ ઉપયોગ કરે? તો કે ના, ઘાસનો ખોરાક તરીકે તીડે ઉપયોગ કરતો હોય, એવી રીતના તે સસલું ઉપયોગ કરતો હોય, એ રીતે ઉંદરે ઉપયોગ કરતો હોય, એટલે આ જ ઘાસ જો પાણીમાં હોય તો એનો ઉપયોગ માછલી એ કરતું હોય. એટલે કે ખાલી ને ખાલી ઘાસ ઉપર આધાર રાખનાર એક જ સજીવ નથી. જો આહાર શૃંખલામાં શું હતું કે કોઈ એક સજીવ ઉપર આધાર રાખનાર બીજો કોઈ એક જ સજીવ હોય,
આમાં કેવું છે, એક સજીવનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર ચાર પાંચ સજીવ છે. હવે આગળ વધી તો કે અહીંયા જે તીર છે એનો ખોરાક તરીકે ઉપયોગ ધારે તો ઉંદરે કરી શકે, અને એવી રીતના ડેટ કોઈ કરી શકે. તો અગેન જુઓ શું થયું, એક સજીવ ઉપર આધાર રાખનાર બીજો એક સજીવ નથી, બીજા બે કે તેથી વધારે સજીવ છે. એવી રીતે તાપણે વાત કરતા તો સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર છે કોણ હોય, શિયાળ હોય. તો ખાલી સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર શિયાળ જ નથી ને, સસલાનો ખોરાક તરીકે ઉપયોગ તો સિંહે કરી શકે, વાઘે કરી શકે. તો અગેન આનો મતલબ શું થયો કે સસલાનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર શિયાળે છે અને વાઘે છે. એટલે કે આમ એક સજીવ ઉપર વળી પાછા બીજા બે ત્રણ સજીવો આધાર રાખે છે. એવી રીતે આગળ વધારી તો અહીંયા માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરનાર ફ્લેમિંગો છે, કે જે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. હવે માછલીનો ખોરાક તરીકે ઉપયોગ ખાલી ફ્લેમિંગો જ તો નહીં કરતો હોય ને, મગર એ કરતી હશે. એવી રીતે તે બીજા કોઈ પણ રીતે મોટી માછલી હોય, શાર્ક હોય, એ પણ નાની માછલીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરતી જઈશે. તો આમ એક સજીવ ઉપર બીજા બે ત્રણ સજીવો આધાર રાખ્યા છે, ખાલી એક નહીં. જોજો આર શૃંખલામાં શું હતું, એક સજીવ ઉપર ખાલી ને ખાલી એક જ સજીવ આધાર રાખતો હોય, જ્યારે આહાર ઝાડમાં એક સજીવ ઉપર ખોરાક માટે બીજા બે ત્રણ સજીવો આધાર રાખતા હોય. હજી આગળ વધારી જો, ડેટકાનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે, તો કે સાપ કરે. હવે સાપનો ખોરાક તરીકે ઉપયોગ વાત કરી તે આપણે કોણ કરશે, સમડી કરશે. પણ સાપનો ખોરાક તરીકે ઉપયોગ તો મોરે કરી શકે, બરાબર ને? તો એવી રીતના તે સમડી અને મોર એ બેનો ખોરાક તરીકે ઉપયોગ ધારે તો સિંહે કરી શકે ને શિયાળે કરી શકે. તો જુઓ આ બધા કેવા અંદરોઅંદર એકબીજા સાથે બહુ જટિલ રીતે જોડાયેલા છે. તમે જોયું એકનો ખોરાક તરીકે ખાલી એક જ નથી કરતો, બીજા ત્રણ ચાર પ્રાણીઓ ખોરાક તરીકે ઉપયોગ કરે છે. જેમ કે સિંહની વાત કરતા હોય કે વાઘની વાત કરતા હોય તો એ ખાલી ને ખાલી હરણનો જ ખોરાક તરીકે ઉપયોગ નથી કરતા, એ લોકો ધારે તો સસલાનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે, જંગલી ભેંસનો તે ખોરાક તરીકે ઉપયોગ કરે, અને જે નાના માંસાહારી પ્રાણી છે જેમ કે શિયાળ છે એનો ખોરાક તરીકે ઉપયોગ કરી શકે. એટલે એના મેનુમાં ખાલી એક જ વસ્તુ નથી આવતી, જેવી રીતના આપણને તે રોજ રોજ એક ને એક વસ્તુ ન ભાવે એવી રીતના એને તો કોકવાર ચાઇનીઝ જોઈ, પંજાબી જોઈ, સાઉથ ઇન્ડિયન જોઈ, આ બધી વસ્તુ એને જોઈ. તેવી રીતના કોઈ એક પ્રાણીના મેનુમાં ખાલી એક જ વસ્તુ ન આવતી હોય, ઘણી બધી આઈટમ આવતી હોય ખાવા પીવા માટે. એટલે કે એક પ્રાણી પોતાના ખોરાક માટે માત્ર ને માત્ર એક જ સજીવ ઉપર આધાર નથી રાખતો, બીજા ચાર પાંચ સજીવો ઉપર આધાર રાખે છે. અને એ વળી પાછા ચાર પાંચ સજીવો બીજા ચાર પાંચ સજીવો ઉપર આધાર રાખતા હોય ખોરાક માટે. એટલે એટલા માટે થઈને આવું બહુ કોમ્પ્લિકેટેડ, એવું બહુ જટિલ એવું નેટવર્ક બની જાય છે. અને આ નેટવર્ક બની જાય છે એને જ આપણે કહીએ છીએ આહાર ઝાડ. તો આહાર શૃંખલા અને આહાર ઝાડ વચ્ચેનો બેઝિક ડિફરન્સ પહેલો વહેલો હતો કે આહાર શૃંખલામાં એક સજીવ બીજા એક સજીવ ઉપર આધાર રાખતો હોય. જો શબ્દ નોટ કરજો, એક સજીવ એના ઉપર આધાર રાખનારો બીજો એક જ સજીવ. પણ આહાર ઝાડમાં કેવું હોય, તો કે એક સજીવ ઉપર આધાર રાખનાર બીજા ચાર પાંચ સજીવો હોય, કદાચ એનાથી વધારે હોય, ઘણા બધા હોઈ શકે. પણ એક સજીવ ઉપર આધાર રાખનાર ખાલી એક જ સજીવ હોય, એના કરતાં વધારે સજીવ હોય. તો એના કારણે જે જટિલમય જે રચના બને છે એને આપણે આહાર ઝાડ કહીએ છીએ. તો આજના આપણે લેક્ચરમાં આપણે આહાર શૃંખલા અને આહાર ઝાડ વિશે આપણે ચર્ચા કરી. જો તમને આ વિડીયો પસંદ આવે છે તો તમે વિડીયોને લાઇક કરો, તેમજ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. અને જો હજુ પણ આપ આ ચેનલમાં નવા છો તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, વંદે માતરમ.